દહેગામ કોલેજ હોલમાં રોટલી ક્લબનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો. પ્રમુખ તરીકે ચિકલેશ પટેલ અને સેક્રેટરી તરીકે સુરેશ પટેલની વરણી થઈ. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી કોલેજ હોલમાં આજે રવિવારના રોજ છેલ્લા 39 વર્ષથી કાર્યરત રહેતી રોટરી ક્લબના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 2021થી 2022ના પ્રમુખ તરીકે પલકભાઈ શ્યા અને સેક્રેટરી તરીકે પ્રતુલ બ્રહ્મભટ્ટ ની સારી કામગીરી અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 39 વર્ષમાં રોટરી ક્લબ દહેગામે ડિસ્ટ્રિક્ટમાં 9 વધારે એવોર્ડ તથા એજીના 9 એવોર્ડ થઈ કુલ 18 એવોર્ડ મેળવેલા છે, જેમાં બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ પ્રમુખ પલકભાઈ શાહને મળ્યો હતો અને સેક્રેટરીને ક્લબ ટ્રેનરનો એવોર્ડ મળ્યો હતો અને મહેશભાઈ પટેલને બેસ્ટ કાઉન્સિલરનો એવોર્ડ બિપિન પટેલને પણ મળ્યો હતો. આમ રોટરી ક્લબને દહેગામે 100% એચિવમેન્ટ એવોર્ડ મેળવેલ છે. તેમના 1 વર્ષના શાસનકાળ દરમિયાન ખૂબ જ સારી કામગીરી હોવાથી આ કાર્યક્રમમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ અને સેક્રેટરી ભેગા મળીને 1 વર્ષના કરેલા કામોની વિગતવાર માહિતી આપી હતી અને જનસેવાના કાર્યક્રમમાં તેમની 1 વર્ષમાં કરેલી સેવાની સરાહના થવા પામી હતી અને 1 વર્ષ પૂર્ણ થતાં નવા પ્રમુખ તરીકે ચિકલેશ પટેલ અને સેક્રેટરી તરીકે સુરેશ પટેલની નિમણૂક કરવામાં આવી હતી અને શપથ ગ્રહણ કરવામાં આવ્યો. રોટરી ક્લબના સભ્યોને પણ શપથ ગ્રહણ કરાવીને તેમની નિમણૂક કરવામાં આવી અને શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં દહેગામ શહેરના અગ્રણી આગેવાનો અને મહાનુભાવો, મહિલાઓ, યુવતીઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ કાર્યક્રમમાં સારી કામગીરી કરેલા રોટરી ક્લબના મેમ્બરોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પૂર્વ પ્રમુખો અને મહામંત્રીઓ અને સભ્યોની તેમના ધર્મપત્નીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવા પામ્યા અને નવા વર્ષના પ્રમુખ અને મહામંત્રીના ધર્મપત્નીઓ પણ હાજર રહેવા પામ્યા હતા અને આ કાર્યક્રમમાં દહેગામ શહેરમાં નવા નિમણૂક પામેલા ભાજપ પ્રમુખ તરીકે ભીખાભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા અને હીરાભાઈ પટેલની કામગીરી પણ સારી જોવા મળી હતી. આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દહેગામ શહેરના આગેવાનોને મહાનુભાવો હાજર રહ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.